नमस्कार मित्रों, हूँ छू फाल्गुनी हीरपरा, परिवार फार्मसी अने परिवार आयुर्वेदिक स्टोर वडोदरा गुजरात थी आप सौना स्वास्थ्यनी कामना करू छू। मित्रों, आजे आपणे निरोगी जीवनना त्रण स्तंभो विषे जाणीशुं। अंग्रेजीमां कहेवत छे के प्रिवेंशन इज बेटर देन क्योर। तो चालो आजे आपणे जाणीए के रोग थया बाद तेना उपचार करवा तेना करता निरोगी जीवन ज कई रीते जीवी शकाय। मित्रों, निरोगी जीवन जीववा माटेना त्रण स्तंभ आहार, ऊंघ अने व्यायाम छे। आजे आपणे तेमांथी आहार विषे वात करीए। तो आहार केवो, केटलो, क्यारे अने केवी रीते लेवो ते आजे आपणे जाणीए। सौथी पहला आहार केवो लेवो अथवा तो केटलो लेवो। आहार हमेशा आपणे मापसर लेवो जोईए। आ माप केवी रीते काढवुं? तो आ माटे अष्टांग हृदयमां खूब ज सरस कह्युं छे, मात्रा प्रमाणम निर्दिष्टम सुखम यावत द्विर्जियति। मात्रा एने कहेवाય જેટલું ખાવાથી આપણે સુખપૂર્વક પચાવી શકીએ। માટે ઠાંસી ઠાંસીને જમવા કરતાં હંમેશા મહત્તમ પાચન શક્તિ કરતાં ઓછું જમવું જોઈએ। બીજું, કેટલું જમવું જોઈએ? તો જમતા સમયે હંમેશા પેટના ચાર ભાગ કરવા, બે ભાગ અન્નથી ભરવા, એક ભાગ પ્રવાહીથી ભરવો અને એક ભાગ ખાલી રાખવો। ત્રીજું, ક્યારે જમવું? મિત્રો, મનની ભૂખે ક્યારેય નહીં, પરંતુ પેટની ભૂખે જમવું। 12 વાગી ગયા એટલે જમી જ લેવું એવું નહીં, પરંતુ ભૂખ લાગે ત્યારે જમવું। જો આપણે કામના લીધે ચોક્કસ સમયે જ લંચ બ્રેક લઈ શકતા હોય તો હંમેશા એ ધ્યાન રાખવું કે ભૂખ હોય તેટલું જ જમવું। અને ચોથું, કેવી રીતે જમવું? મિત્રો, હંમેશા ખોરાક ચાવીને જ ખાવો જોઈએ। આનાથી લાળ, જે અનેક પાચક રસોથી ભરેલી છે, તે ખોરાકમાં ભળે અને મુખમાં જ પાચનની શરૂઆત થઈ જાય। ચાવીને જમેલો આહાર પચાવવામાં પાચનતંત્રને ખૂબ જ ઓછો બોજ પડે છે અને સારી રીતે પાચન થાય છે। અને પાણી ભોજનની 45 મિનિટ પહેલાં પીવું, ભોજન સમયે ખૂબ જ ઓછું અને ભોજન બાદ 2 કલાક પછી પાણી પીવું। મિત્રો, પાણી પીવાના પણ કેટલાક નિયમો આયુર્વેદના મહર્ષિઓએ બતાવેલા છે, જેના વિશે આપણે હવે પછીના વિડીયોમાં જાણીશું। તો તમને આ માહિતી કેવી લાગી તેના વિશે અમને જરૂર જણાવો। ધન્યવાદ।